નમસ્કાર અમારી વિશેષ રજૂઆત લોકશાહી નો મહાપર્વ સાથે હું છોર વિશા વેગડા લોકસભા ચૂંટણીનું રણસિંઘુ ફૂંકાઈ ચૂક્યું છે અને ગુજરાતની છવ્વીસ બેઠકોની આગામી સાત મે ના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજવાનું છે ત્યારે સાબરકાંઠા અરવલી લોકસભા બેઠક પર ભાજપના ભીખાજી દુધાજી ઠાકોરે આજે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી દેતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે કોંગ્રેસ પક્ષે ડોક્ટર તુષારસિંહ ચૌધરીને ટિકિટ આપી છે આગામી પાંચ વર્ષ માટે સાબરકાંઠા સાંસદ સભ્ય કેવા હોવા જોઈએ તે પર મોડાસાના મતદારો શું કહી રહ્યા છે આવો જોઈએ અમારા

અત્યારે ઓળખે છે એક માત્ર ચહેરો એવો છે કે દેશની એ આન બાન અને શાન છે એટલે ઉમેદવારને ન જોતો પ્રજા અત્યારે એકમાત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ માણી ભારતીય જનતા પાર્ટીની દૂર રચના આગામી ઇલેક્શન પચીની પણ છે અને જે અત્યાર સુધીના કરેલા કામોથી તે ખૂબ નોંધનીય છે જો આજે જે બેરોજગારી વધી ગઈ છે આજે ઠેર ઠેર પેપર ફૂટી રહ્યા છે તે મિત્રો હું ડોક્ટર પ્રજ્ઞેશ પટેલ ડોક્ટર કાંતિબેન શ્રીરામ આયુ હોસ્પિટલમાં વર્કિંગ ફૂલ ટાઈમ હવે વાત કરવાની છે આગામી લોકસભાની ચૂંટણી પર્વ એટલે ઇલેક્શન નો ઉત્સવ કહેવાય અને લોકશાહી માટેની એક બહુ મોટું અવસર છે આ એને આપણે એક ખરેખર ઉત્સવની રીતે એક જવાબદારીથી લેવો જોઈએ એમાં બે ત્રણ વસ્તુ ખાસ ધ્યાન રાખવી જોઈએ પર્ટિક્યુલરલી અમારા એરિયાની પણ હું વાત કરીશ હવે જે આ જે ચૂંટણી આવી રહી છે એમાં દરેક મતદાર સારામાં સારી રીતે બહુ જવાબદારીથી એનો ઉપયોગ કરવાનો છે એની માટે કોઈ લાલચમાં કોઈ લોભમાં કોઈ નાની નાની સ્કીમોમાં એની કોઈ લાલચમાં આવી જવાની જરૂર નથી એને પોતે એકદમ ન્યુટ્રલ રહી તટસ્થ રીતે એઝ અ રિસ્પોન્સિબલ

એટલે બહુ રિસ્પોન્સિબિલિટી પ્રતિનિધિતું બીજી વસ્તુ કે અત્યારે જે આ જે ચૂંટણી આવી રહી છે એમાં ઘણા બધા વિકાસના આ બે બે જ વસ્તુ હોવી જોઈએ આપણી માટે સબળ બિલકુલ સ્ટ્રોંગ અર્થતંત્ર અને વિકાસ આ બે વાત ધ્યાનમાં રાખીને વોટ કરવાનો છે બાકી કોઈ ધર્મની વાતમાં આવવાનું નથી બીજી કોઈ વાતમાં આવવાનું જરૂર નથી આપણે વિકાસ જોઈએ છે દરેકને પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરવાની છે બે વસ્તુ કહેવાની છે ઘણો વિકાસ થયો બધા ઘણી વાત કહે છે પણ બે મુખ્ય પોઈન્ટ ચૂકાઈ જાય છે પહેલી જ વસ્તુ કે તમને હું 2 કરોડ 5 કરોડ ની મર્સિડીઝ મેબેક આપું પણ કહું કે આમાં બ્રેક નથી તો તમે લેવાનો ના પાડી દેજો કોઈ એ લેશે નહીં એવી સરકાર જુંજો કે જેની ઉપર બ્રેક પણ હોય એ બેફામ ના થવી જોઈએ એટલે એક સબળ એક સ્ટ્રોંગ ઓપોઝિશન અથવા તો વિપક્ષ હોવો પણ જરૂરી છે વિપક્ષ વગરની સરકાર ગમે તેવી સારી હશે તો એ બ્રેક વગરની મર્સિડીઝ છે તમે સમજી લેજો એક દિવસ તમે અથડી જશો એટલે બહુ સારી રીતે વોટ કરજો કે જેથી બેલેન્સ રહે બીજી વસ્તુ કે બહુ સરસ રીતે ગરીબો એ વસ્તુ કહી એક સ્ટ્રોંગ વિપક્ષ અને મધ્યમ વર્ગ બિલો મધ્યમ વર્ગ અને અપર મધ્યમ વર્ગ એ એને ટેક્સેશનમાં મારી નહીં નાખતા કચડી નહીં નાખતા ઉપરનાને ફાયદો નીચેના ને ભાયદો વચ્ચે ફીસી જાય છે એ માટે ખાસ જોજો સત્તાધારી પક્ષને ખાસ અને એવો કેન્ડિડેટ જોજો ચૂટજો કે જે તમારું આગળ તમારી વાત કરે ખાલી ઉપર જોઈને નીચે વોટ નહીં આપતા તમારું તો તો પછી પાંચ જણ સરકાર ચલાવશે પાંચસો પિસ્તાલીસ જણાની જરૂર શું છે એટલે દરેક પાંચસો પિસ્તાલીસ એ પિસ્તાલીસ માણસ એટલા સ્ટ્રોંગ હોય તો દેશ ખરેખર સ્ટ્રોંગ થશે બંને ઉમેદવારો ઘોષિત થઈ ગયા છે અરવલ્લી અને સાબરકાંઠામાં લોકસભાની ચૂંટણી માટે પ્રજાના પ્રશ્નો ને વાચા આપી શકે છેવાડાના માનવીનો ઉત્કર્ષ કરી શકે કાર્યક્રમોમાં નહીં પણ પ્રજાના પ્રશ્નોમાં ઉપસ્થિત રહે અંધારા અને અજવાળાની ઓળખની સમજણ પડે દિલ્હી સુધી પ્રજાના પ્રશ્નોનો અવાજ પહોંચાડી શકે પડતર પ્રશ્નોને ન્યાય મળે કર્મચારી ગરીબ ખેડૂત મોંઘવારી આ વિષય ઉપર વિશ્લેષણ કરે જ્ઞાતિ જાતિ નહીં પણ ન્યાયતંત્ર ઉપર અને સંવિધાન ઉપર વિશ્વાસ રાખીને લોકસભાના મજબૂત ઉમેદવાર તરીકે અરવલ્લી અને સાબરકાંઠાનું સાચું પ્રતિનિધિત્વ કરે એ ચાહે કોંગ્રેસના હોય કે ભાજપના હોય કે કોઈ પણ પક્ષના હોય આમ તો ચૂંટણીઓ આવી ગઈ છે પ્રજા નિસ્તેજ છે સત્તા પક્ષ ખૂબ જ ધન અને પૈસા અને સત્તા હોવાના કારણે મજબૂત રીતે આગળ વધી રહી છે કોંગ્રેસ ક્યાંક નબળી છે પણ પ્રજામાં અંડર કરંટ શું છે એ કડી શકાય એમ નથી એ ચૂંટણીની મતપેટીઓમાંથી ઈવીએમમાંથી જે નીકળશે તે પ્રજાનો વિજય ગણાશે અથવા તો પ્રજાનો નાથ ગણાશે અરવલ્લી અને સાબરકાંઠા માટે અનેક પડતર પ્રશ્નો છે એટલે છેલ્લા કેટલાય વર્ષોથી એક એવા નેતાની એક એવા લોકસભાના સફળ ઉમેદવારની આગળ આતુરતાથી પ્રજા રાહ જોઈ રહી હતી અને હવે ચૂંટણીના પડઘમ જ્યારે વાગી રહ્યા છે ત્યારે આવનારો સમય જ બતાવશે કે પ્રજા એનું કવત એની તાકાત ના બટન દબાવીને કોને વિજય અપાવશે અને કોની શક્તિનો વધારો કરશે અને કયા પક્ષને વિજય અપાવશે એ તો સમય જ બચાવ બતાવશે પણ એક પ્રજાના એક લોકસેવક તરીકે મારી અંગત ભલામણ છે પ્રજાને કે ચોક્કસ ન્યાય નીતિ સંવિધાન અને ન્યાયિક પક્ષ એટલે કે પ્રજાના હિત માટે વોટ કરજો અને આવનારો સમય નિર્ણાયક અને ક્રાંતિકારી બને તેવું અમારા સૌનું આ લોક મત છે જય હિન્દ જય ભારત ગુલામ હુસેન ખાલક મોડાસા સમગ્ર દેશમાં જેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા લોકો એ લોકસભા બે હજાર ચોવીસ ના ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે સાબરકાંઠા એક ઐતિહાસિક જિલ્લો હતો અને આ ઐતિહાસિક જિલ્લામાં જ્યારે વિભાજન કરવામાં આવ્યું ત્યારે અરવલ્લી જિલ્લાની માગણી અનુસાર અરવલ્લી જિલ્લાની રચના કરવામાં આવી ભારતીય જનતા પાર્ટીના સાંસદ દસ વર્ષથી આ લોકસભાનું પ્રતિનિધિત્વ કરતા હતા સાબરકાંઠા પરંતુ તેમને કોઈ પણ પ્રકારનો વિકાસ ન કરતા ભારતીય જનતા પાર્ટીએ તેમને બદલવાની ફરજ પડી છે એમ કહું તો ખોટું નથી આ વિસ્તારમાં અનેક એવા પ્રશ્નો છે જે પ્રશ્નો આજે પણ પૂરા કરવામાં આવ્યા નથી અને ખાસ કરીને સ્વર્ગસ્થ અમરસિંહભાઈ ચૌધરી જયારે આ સાબરકાંઠામાંથી ખેડબ્રહ્મા વિજયનગરનો પ્રતિનિધિ કરતા હતા અને તેમના જ પુત્ર ડોક્ટર અમરસિંહભાઈ ચૌધરી કોંગ્રેસ પક્ષે જ્યારે પસંદ કર્યા છે હું માનું છું તેમ આ અમરસિંહભાઈ ચૌધરી ની જે સુવાસ જે કામ કરવાની પદ્ધતિ નાનામાં નાના માણસ અને છેવાડાના સાથે સંવાદ કરવાની જે પદ્ધતિ હતી એ ખરેખર એનો લાભ ડોક્ટર તુષાર ચૌધરીને મળશે આ લોકસભામાં નિશાબેન ચૌધરી ત્રણ ત્રણ ટમ આ લોકસભાનું પ્રતિનિધિત્વ કર્યું છે અને તેઓ પણ જે વિકાસ કરવાની વિશે વાત કરું તો આ જિલ્લામાં અરવલ્લી જિલ્લો એક આગવી જે છાપ ઊભી કરવાની વાત કરતા હતા પરંતુ આજે પણ અનેક પ્રશ્નો મોડાસા શહેરની વાત કરું તો મોડાસા શહેરમાં માજુમ ડેમ માંથી

બળગા ભૂકે છે ત્યારે ડબલ એન્જિનની સરકાર હોવા છતાં પણ નગરપાલિકા એમની વિધાનસભા એમની લોકસભા એમની છતાં પણ આ ચાલીસ કરોડ નું દેવું આજે પણ માફ કરી શક્યા નથી દિવસોમાં આ પ્રજા એક ઐતિહાસિક ચુકાદો આપશે એમાં મને નવાઈ પામવા જેવી વાત લાગતી નથી અમને પ્રજા વચ્ચે વિકાસના કામો માટે હંમેશા તત્પર હોય અને હંમેશા નાનામાં નાના માણસ અને ગામડાનો છેવાડાનો માણસ ખેડૂતોના પ્રશ્નો આજે જે બેરોજગારી વધી ગઈ છે આજે ઠેર ઠેર પેપર ફૂટી રહ્યા છે રોજગારી ખતમ થઈ રહી છે આવા મુદ્દાઓને પ્રાધાન્ય આપનાર જ સાંસદને સાબરકાંઠાની પ્રજા જંકી રહી છે હું ગોવિંદભાઈ પટેલ મોડાસામાં જ રહું છું અને આગામી આ સંસદની ચૂંટણી માટે જનરલી બધા સાંસદો સારા જ હોય છે સમૂહમાં તો જેની સરકાર હોય અને એ સરકારની નીતિ પ્રમાણે કામ ચાલે પણ છતો પ્રદેશના પ્રશ્નો માટે સંસદ સભ્યની જાણકારી હોય જ અને એ પ્રમાણે સંસદ સભ્ય પોતાના મત વિસ્તારમાં જે તે પ્રશ્નો હોય એનો ઉકેલ લાવે જે કંઈ તકલીફ હોય એનું નિવારકર નિરાકરણ કરે એવી અપેક્ષા પબ્લિકને સાહજિક હોય મોડાસા માટે તો ખાસ વાત એ છે કે સૌથી પહેલાં તો પાટણ યુનિવર્સિટી ખૂબ દૂર છે એનું કેન્દ્ર ખૂબ દૂર છે એટલે અહીંથી જવા આવવામાં તકલીફ પડે પણ એના માટે જો મોડાસામાં એકાદ સેન્ટર સબ સેન્ટર આપવામાં આવે એ પણ સારું થાય બાકી તો રસ્તા ખૂબ સરસ બનાવ્યા છે રેલવે પણ ખૂબ સરસ કરી આધુનિક રેલવે સ્ટેશનો બસ સ્ટેન્ડ બસ સ્ટેશનો બનાવ્યા ફ્રિકવન્સી વધારી છે રસ્તા પણ અપ ટુ ડેટ કરી દીધા છે પબ્લિકને પણ ખૂબ સરસ એંસી કરોડ જનતાને છેલ્લા ચાર પાંચ વર્ષથી મફત અનાજ પણ આપી રહી છે આરોગ્ય યોજના પણ સરસ કરી છે જે ગરીબ લોકો માટે આયુષ્યમાન યોજનાનો લાભ લઈ અને પોતે જે કંઈ તકલીફ હોય એનું નિવારણ કરી શકે પ્રશ્ન પૈસાનો ખર્ચ બચી જાય છે એટલે ઘણી બધી બાબતો આમ તો કરેલી જ છે છતાં પણ પ્રાદેશિકતાને ધ્યાનમાં લઈ જે કંઈ પ્રશ્નો હોય એ સંસદ સભ્ય દૂર કરે અથવા એનો ઉકેલ લાવે એવી અપેક્ષા સાહજિક છે પલ્લુમાં તો કોઈ ખ્યાલ ન આવે કોનું પલ્લું ભારે છે કારણ કે મતદારો હવે બહુ શું કહેવાય ઊંડાણપૂર્વકના થઈ ગયા છે એમને કળી શકવા બહુ મુશ્કેલ છે સેવટે જે ઈવીએમમાંથી નીકળે એ જ ખબર પડે છ પબ્લિક પોતાની રીતે દરેક ઉમેદવારને માપે છે અને એ પ્રમાણે જેને જે અંતર્ત માત્ર કહેશે જેની જેવી કામગીરી પક્ષની કામગીરી સરકારની કામગીરી દેખાય એ પ્રમાણે મત આપશે એટલે હાલ કશું કહીશું જોઈશે સાંસદ તો સારા જ આવે છે સરકારની જે પક્ષની સરકાર હોય એ પક્ષની સરકારનો નો સાંસદ હોય તો સ્વાભાવિક છે કે પક્ષની નીતિઓ પ્રમાણે કામ ખૂબ સારું થઈ શકે નમસ્કાર મારું નામ જયેન્દ્રભાઈ પંડ્યા છે હું મોડાસાની અંદર રહું છું આ વખતે લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે સાત પાંચ બે હાજર ચોવીસ ના રોજ ચૂંટણી થવાની છે એમાં આપણા સાબરકાંઠા મત વિસ્તારની અંદર આપણો જે ઉમેદવાર હોય એ ઉમેદવાર એવો હોય કે જે આપણા જે પ્રશ્નો છે એ રજૂઆત કરે આપણે યુનિવર્સિટી અરવલ્લી માં નથી એ યુનિવર્સિટી આવે રેલવેના જે પ્રશ્નો છે એ રેલવેના પ્રશ્નો ઉકેલાય જે એની રેલવે લાઈન હજુ ચાલુ થઈ નથી એ સત્વરે ચાલુ થઈ જાય તો લોકોને એની સુખાકારીનો લાભ મળે આપણા વિસ્તારમાં એરોડ્રામ નથી તો એરોડ્રામ આવે કે જેથી બહાર થી જે લોકો છે એ અહીંયા એરોડ્રામ મોડાસા હિંમતનગરમાં બને અને અહીંથી જે ધાર્મિક જોવાલાયક જે સ્થળો છે એ જોવાલાયક સ્થળોને કે પછી સાધન મારફતે મુલાકાત લઈ શકે તો અહીંયા એરોડ્રોમની જરૂર છે શિક્ષણના કેટલાક પ્રશ્નો છે એનું પણ નિરાકરણ આવે અને વિકાસના જે કાર્યો જે છે એ થયા છે અને બીજા વધારે પણ થાય એવા ઉમેદવાર અહીંયા હોવા જોઈએ એ ઉમેદવારો એ સક્ષમ રજૂઆત કરે અને સક્ષમ ના રજૂઆતના કારણે અમારા જે વિકાસના કાર્યો છે એ વિકાસના કાર્યો વધુ જોરથી ચાલુ રહે અને એ રીતે સાબરકાંઠા અને અરવલ્લી જે છે એ એના જે મતદારોનો હું એક મતદાર છું માનો હું એ વિચારું છું કે અમારા જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોનો ખાસ કરીને આ એરિયાની ઉન્નતિ થાય આ એરિયાની પ્રગતિ થાય જે આ વિસ્તાર પછાત ગણાય છે એ પછાત ન રહે અને જે વિકસિત એરિયા જે છે જે પ્રદેશો આગળ વધેલા છે એની હરોળમાં આવી શકે એ માટેના પગલાં લેવાય લોકોની સુખાકારી વધે નાગરિકો આગળ આવે અને નાગરિકોનું કલ્યાણ થાય એ પ્રમાણે અમારો ઉમેદવાર રજૂઆત કરે એવા ઉમેદવારની અમે અપેક્ષા રાખીએ છીએ આકાંક્ષા રાખીએ છીએ કે અમે એવા ઉમેદવાર જાય અને એ અમારી રજૂઆતો અમારા પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નોની રજૂઆત કરે જય હિન્દ મારું નામ જૈનિર્જનજીભાઈ ચુડગઢ છે હું મોડાસા નગરનો વતની છું બે હજાર ચોવીસ નું લોકસભાનું રણસિંઘુ ફૂંકાઈ ગયું છે આગામી દિવસોમાં ચૂંટણીનો માહોલ પણ આવી રહ્યો છે અને ચૂંટણી પણ આવી રહી છે અને એક આ લોકતંત્ર દેશ છે તો લોકતંત્રની અંદર સિત્તેર વર્ષના શાસનમાં જે કામ નથી થયા તે આંગળીના વેઢે ગણી શકે તેટલા જ વર્ષોમાં નરેન્દ્રભાઈ મોદીએ કર્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌપ્રથમ સી એ રામ મંદિર ત્રણસો ની કલમ હતાવી જ્યાં આગળ કાશ્મીરમાં આપણે જય શ્રી રામ કે ભારત માતા કી જય નતા બોલી શકતા ત્યાં આગળ આજે આપણો રાષ્ટ્રધ્વજ ફરકાઈ ગયો છે રાષ્ટ્ર ગાન ગાઈ શકે છે એક ગર્વ અનુભવીએ છે કે આપણે કાશ્મીરની અંદર જઈને ભારત માતા વિશે વાત કરી શકીએ છીએ આપણા દેશ વિશે વાત કરી શકીએ છીએ

ઇન્ડસ્ટ્રીઝ કેટલી એમ્પ્લોયમેન્ટ કે રોજગાર આપી શકે એવી કેટલી કંપનીઓ છે આજે દુનિયામાં વિશ્વની મોટી મોટી કંપનીઓ આજે આપણા દેશમાં ઇન્વેસ્ટ કરી રહી છે ગુજરાતમાં ઇન્વેસ્ટ કરી રહી છે તો જે પ્રમાણે સંસદનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે અમારા ભાજપના કાર્યકર્તા ભીખાજી દુધાજી ઠાકોરને ભારતીય જનતા તરફથી સીટ નંબર પાંચ લોકસભાની સીટ નંબર પાંચ અરવલ્લી સાબરકાંઠા સીટની ટિકિટ મળી છે ત્યારે જે પ્રમાણે મોદી સાહેબ તમામ સાર્થક થઈ જવા થવા જઈ રહ્યા છે આપણી સીટ પર ગુજરાતની છવ્વીસ એ છવ્વીસ સીટ ઉપર ભાજપ કહી રહ્યું છે કે પાંચ લાખ થી વધારે ની જીતીશું તો તે અરવલ્લી સાબરકાંઠા સીટ તો પાંચ લાખ થી વધુ મત જીતી જ રહ્યા છે કારણ કે લોકો એ રામ મંદિર જોયું કે જેના વર્ષોથી હિન્દુઓનું એક સ્વપ્ન હતું કે રામ મંદિર કે જેના માટે કેટલાય લોકોનું બલિદાન થયું એ બલિદાન વ્યર્થ ન જવા દેતા ટૂંક જ સમયમાં નરેન્દ્રભાઈ મોદીએ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો ખૂબ મોટે મોટી સંખ્યામાં અને આખા દેશમાં આખી દુનિયામાં દુનિયાના કેટલાય દેશોએ રામ મંદિરની સ્થાપનાના દિવસે તે કલાકના સમય કલાકોના સમયે છૂટ રજા રાખી હતી છુટ્ટી આપી હતી લોકોને દેશ બંધ રાખ્યો હતો અને જે પ્રમાણે આ ઇલેક્શન થઈ રહ્યું છે એમાં ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે અને પાંચ લાખથી વધુ મારું નામ ભરતભાઈ જયસ્વાલ મોડાસા દ્વારકાપુરી સોસાયટી રહીશ હવે દેશનું લોકશાહી પર્વ એટલે સંસદની આગામી ચૂંટણી બે હજાર ચોવીસના ભણકારા વાગી રહ્યા છે તમામ જગ્યાએ ઉમેદવારોની જાહેરાત થવા મળી છે તેમાં સાબરકાંઠા જિલ્લા સંસદીય મત વિસ્તારમાંથી એક પછાત વિસ્તારના અને છેવાડાના ગામના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભીખાજી ઠાકોરની પસંદગી કરવામાં આવી છે ત્યારે બીજી બાજુ આદિવાસી ક્ષેત્રમાંથી ભૂતપૂર્વ મુખ્યમંત્રી ગુજરાતના માન્ય શ્રી અમરસિંહભાઈ ચૌધરીના સુપુત્ર ડૉક્ટર તુષાર ચૌધરીની વરણી કરવામાં આવી છે આમ રાજકીય રીતે જોઈએ તો અગાઉની સંસદમાં અમરસિંહભાઈના ધર્મપત્ની એને કે નિશાબેન ચૌધરી આ સાબરકાંઠા ક્ષેત્રમાંથી બે વાર લોકસભામાં ચૂંટાયા હતા અને તેઓએ તે મુદ્દે કોંગ્રેસ પાર્ટીએ ધ્યાન રાખી અને તેમના પુત્ર તુષાર ચૌધરીને ટિકિટ આપી છે જિલ્લામાં જોઈએ તો તમામ જ્ઞાતિઓમાં ઠાકોર એસસી એસ ટી અને ઇતર કોમ મળી સાત લાખ મતદારો છે પરંતુ આ વખતે આ વિધાનસભામાં કોનામાંથી કળશ જોડાશે એ તો આવનારા દિવસો જ આમ દિવસોમાં ખબર પડશે પરંતુ ભીખાજી ઠાકોર એક રાજકીય ક્ષેત્રે આ જિલ્લામાં આગવી પ્રતિભા ધરાવે છે તેઓ નાની સહકારી સંસ્થાથી માંડી જિલ્લા પંચાયતથી માંડી સાબર ડેરીમાં પણ તેઓ પ્રભુત્વ ધરાવે છે અને એક આગવું નામ તેઓનું છે આમ આ રીતે તેઓ ભીખાજી ઠાકોરના અત્યારે આ જિલ્લામાં ગુણગાન ગવાઈ રહ્યા છે હવે તુષારભાઈ ચૌધરી ડૉક્ટર હોય અને એ એસટીમાંથી આવતા હોય તેઓની પણ મતદાર જ્ઞાતિમાં તે વિસ્તારમાં ખીરબ્રહ્મમાં વિજયનગર ભીલોડામાં તેમની આગવી છાપ હોય ત્યાં પણ તેઓ જોરદાર ટક્કર મારે તેવા ભણકારા વાગી રહ્યા છે હવે તો જ્યારે જે દિવસો આવશે ત્યારે જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ કોનું પલ્લું ભારે છે તેમ દેખાઈ આવશે પરંતુ અત્યારે જોઈએ તો સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં છેલ્લા સત્યાવીસ વર્ષથી શાસન કરી રહી છે તો પ્રજા એક માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ચહેરાને જ અત્યારે ઓળખે છે એક એક માત્ર ચહેરો એવો છે કે દેશની એ માન અને શાન છે એટલે ઉમેદવારને ન જોતો પ્રજા અત્યારે એકમાત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ચહેરાને જોઈને જ ભારતીય જનતા પાર્ટીને મત આપી રહ્યું છે અને આપશે તેવી ગણતરી ગણાવી રહી છે મારું નામ મલેક મોહિદ્દીન છે હું ગેરેજના વ્યવસાય વ્યવસાય ધંધા સાથે જોડાયેલો છું હું છેલ્લા છ મહિનાથી મોડાસા નગરપાલિકા વોર્ડ નંબર સાતમાં કાઉન્સિલર છું અને આ વખત ઇલેક્શન આવી રહ્યું છે લોકસભાનું એમાં તુષારભાઈ ચૌધરીને જે ટિકિટ આપવામાં આવી છે એ ખૂબ સણન્ય બાબત છે અને મોંઘવારી બી બહુ વધી છે મો અરે આખા દેશમાં ને આપણે તુષારભાઈ જેવા ઉમેદવાર સારા છે અને પહેલે જે ચૂંટાયા હતા દિવસી રાઠોડ બે ટાઈમથી ચૂંટાયા હતા પણ એ તો ફરકતા જ નથી અહીંયા અને ગરીબી ગરીબ બહુ મોંઘાઈ બી વધી ગઈ છે લોકો ગરીબો બી હેરાન છે ધંધાવાળા પરેશાન છે અમારે આ વખત સારું સાંસદ જોઈએ જો પ્રજાની વચ્ચે આવે પ્રજાનો પ્રશ્નો હલ કરે ગરીબોનું સાંભળે જ્યારે જરૂર પડે ત્યારે આવી જાય જ્યાં બી જરૂર પડે ત્યાં પહોંચી જાય તુષારભાઈમાં આ કાબિયત છે અને તુષારભાઈ એક એવા વ્યક્તિ છે જેવી રીતે રાહુલ રાહુલ ગાંધી છે આખા દેશમાં એવી રીતે ગુજરાતમાં તુષારભાઈ ચૌધરી છે ખોટા એજન્ડા છે ભાજપના કોઈ વિકાસ થયો જ નથી ભાજપને બસ મંદિર મસ્જિદ ભારત પાકિસ્તાન બીજું કશું થતું જોવાતું જ નથી આ જ બાબત છે આ જ એજન્ડો છે ભારતનો બાકી વિકાસનો કોઈ એજન્ડો છે જ નહીં આ વખત સો ટકા પલ્લો ભારે આ વખત પાસો પલટાશે અમને આશા છે કે પાછો પલટાશે હવે લોક કંટાળી ગયું છે કોરોના મહામારી આવી એમાં બી લોકો હેરાન પરેશાન થઈ ગયા ભાજપે કશું આપ્યું નથી કાલી મફત નું ખાવાનું આપ્યું છે લોકો ને બસ બીજું કશું આપી નથી સત્તા પક્ષ ખૂબ જ ધન અને પૈસા અને સત્તા હોવાના કારણે મજબૂત રીતે આગળ વધી રહી છે કોંગ્રેસ ક્યાંક નબળી છે કોરોના મહામારી આવી એમાં બી લોકો હેરાન પરેશાન થઈ ગયા ભાજપે કશું આપ્યું નથી ખાલી મફત નું ખાવાનું આપ્યું છે લોકો ને બસ બીજું કશું આપ્યું નથી એક માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના ચહેરાને જ અત્યારે ઓળખે છે એક એક માત્ર ચહેરો એવો છે કે દેશને એ આન બાન અને શાન છે એટલે ઉમેદવારને ન જોતો પ્રજા અત્યારે એકમાત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈની ભારતીય જનતા પાર્ટીની દૂર રચના આગામી ઇલેક્શન પર પણ છે અને જે અત્યાર સુધી ના કરેલા કામોથી ખૂબ નોંધ લેજો નો આજે જે બેરોજગારી વધી ગઈ છે આજે ઠેર ઠેર પેપર લોકશાહીનો મહાપર્વ અમારી વિશેષ રજૂઆતમાં હાલ આટલું જ નમસ્કાર